કહેવાયું છે કે જ્યાં સુધી દીકરી મા બાપ ના ઘરે હોય ત્યાં સુધી હસતી ખીલતી રમતી ધબકતી એવી રીતે રહેતી હોય કે જાણે પોતાનું આખું ઘર ગુંજતું હોય. આખા ઘરમાં એક રણકાર, આખા ઘરમાં એક ઝણકાર દીકરીના માધ્યમથી રહે. જ્યાં સુધી ઘરમાં દીકરી હોય ને ત્યાં સુધી એ ઘર આનંદ અને ઉલ્લાસથી ભરેલું હોય. પણ એક દિવસ કહેવાયું છે કે દીકરી તો પરાઈ હોતી હૈ, નાદાન સી હોતી હૈ યે બેટિયા, રહેમત સે ભરપૂર હોતી હૈ યે બેટિયા, બાત બાત પર રોતી હૈ યે બેટિયા. યે મેં નહીં કહેતા, મેરે ભગવાન કહેતે હૈં, જબ બહોત મેં ખુશ ઓર પ્રસન્ન હોતા હું તબ જાકર જન્મ લેતી હૈ યે બેટિયા. મેરે ભગવાન ને કહા હૈ, ખુશ નસીબ વો હોતે હૈ જિનકે ઘર આતી હૈ યે બેટિયા, જિનકે ઘર આતી હૈ. દીકરીઓ ને પથરો નો કહેશો કે સાપ નો ભારો નો કહેશો, દીકરી એ તો તુલસી નો ક્યારો છે, ફૂલનો ક્યારો છે. એ તુલસી મેરે આંગણ કી, આપણા આંગણામાં રહેલી તુલસીના ક્યારા જેવી આપની દીકરી ક્યારે મોટી થઈ જાય. જ્યાં તુલસી ના છોડ પર પત્તા આવવા લાગે, એમ દીકરી જ્યારે મોટી થાય ત્યારે દીકરીને પણ વિદાય અપાય. જેમ તુલસીનું પાન જેના ઉપર મૂકવામાં આવે એ પ્રસાદ બની જાય, એને ભગવાન સ્વીકાર કરે, એમ દીકરીને પણ જ્યારે મા બાપ વિદાય કરે છે ત્યારે એ જે ઘર પરિવારમાં જાય છે એ ઘર પરિવારની એ વૃદ્ધિ કરે છે. અને એટલે જ દીકરીઓ માટે તો કહેવાય કે જેટલું કહીએ એટલું ઓછું છે, કારણ કે આ સંસારની વૃદ્ધિ અને વિકાસ એ દીકરીઓ ઉપર આધાર રાખે છે, દીકરીઓ ઉપર આધાર રાખે છે. અને તેથી જ દીકરીના એ વાત્સલ્યને સૌ સમજે, સ્વીકારે, દીકરીના વાત્સલ્યને સૌ હૃદયંગમ કરે. જે દિવસે દીકરી ચાલી નીકળે છે એ દિવસે ઘર સૂનું પડે ને ત્યારે એ બાપને એમ થાય કે હવે આ સૂનું પડેલું ઘર જાણે કે મારા હૃદયમાં કોઈ સુનાવો સુનાવો છે. અને તેથી જ દીકરીઓને ખૂબ પ્રેમ કરજો, અને દીકરીઓ પણ માતા પિતાના પ્રેમને સમજે અને એ પ્રેમને ક્યારેય પણ એ પ્રેમને ક્યારે પણ કઈ કલંક લાગે એવું કોઈ કદમ ન ભરાય. દીકરીઓને પણ સાવધાન, કારણ કે પ્રભુ પરમાત્માની એક ખૂબ મોટામાં મોટી એક અનમોલ ભેટ હોય ત્યારે દીકરી મળે. અને દીકરીનો બાપ એટલે શ્રેષ્ઠ કહેવાયો, કારણ કે દીકરાના બાપે તો લેવા જવું પડે છે એ લેવા વાળો કહેવાય છે, જ્યારે દીકરીનો બાપ તો પોતાના કાળજાના કલેજાને પોતાનાથી અલગ કરી અને એ બીજાને આપી દે છે. ચાહે એને સુખ મળશે કે દુઃખ મળશે ખબર નથી, છતાંય એને પારકાના હાથમાં સોંપી દે છે. અને એટલે કહ્યું કે કન્યાદાન એ સૌથી મોટામાં મોટું શ્રેષ્ઠ દાન છે, શ્રેષ્ઠ દાન છે. જીકો હે બેટિયા યે કહેતે હૈ, જીકો હે બેટિયા વો યે કહેતે હૈ, પરિયોં કે દેશ મેં વો તો રહેતે હૈ, ગર્વ કો જન્નત રે કા નામ દેતે હૈ, જીકો હે બેટિયા વો યે કહેતે હૈ. જન્નત યાને કે સ્વર્ગ સમાન બની જાય. અને તેથી જ દીકરી જ્યારે ચાલી નીકળે છે ત્યારે ઘરમાં સુનાવાનો અહેસાસ માતા પિતા જરૂર અનુભવે છે. આજે જ્યારે પાર્વતીની વિદાય થઈ રહી છે ત્યારે માતા મેના અને પિતા હિમાલય દૃશ્ય દૃશ્ય રડી રહ્યા છે. જગતમાં એટલે કહ્યું છે કે સૌથી મોટામાં મોટું કોઈ દાન હોય તો એક કન્યાદાન છે અને એક ગૌદાન છે.
एक कन्या दान छे ने एक गौ दान छे आ बे दान दुनिया मा सौथी मोटा मा मोटा छे मारा भाईओ बहेनो वडीलो अने तेथी ज दीकरी माटे कहेवायो संवेदनशील पात्र छे दीकरो वारस छे तो दीकरी पारस छे दीकरो वंश छे तो दीकरी अंश छे दीकरो फूल छे तो दीकरी सुगंध छे दीकरो हाथ छे तो दीकरी हययो छे अने हययो धबकतु रहे ने त्यां સુધી આ વ્યક્તિ જીવી શકે છે અન્યથા નહીં માટે દીકરીને ખૂબ પ્રેમથી જતન કર્યા બાદ એને એવા સંસ્કારથી સિંચિત કરજો કે બેટા ગમે તેવી પરિસ્થિતિમાં પણ આ સંસ્કારને લઈ અને તારા ઘર પરિવાર તું ખૂબ પ્રેમથી સંભાળજે સંભાળજે સંજોગો વસાત ઘર પરિવારમાં દીકરી આવે અને ક્યાંક આપણા ઘરની રીતને ન જાણે તો એને પ્રેમથી સમજાવજો માનસ માત્ર ભૂલને પાત્ર પણ છતાંય એક ભૂલ એના જીવનને તમામ રસોથી મુક્ત કરી એવું ન બને